કોરોના વાયરસના ઇલાજની શોધ માટે સમગ્ર વિશ્વમાં અનેક ટ્રાયલ ચાલી રહી છે. હવે ટેકનોલોજીકલી વિકસિત દેશ ઇઝરાયેલે પણ કોરોના વાયરસનો ખાત્મો કરવા સક્ષમ એવા એન્ટીબોડી વિકસાવી લીધા હોવાની વાત કરી છે. ઇઝરાયેલના રક્ષામંત્રી નફતાલી બેનેટે એવો દાવો કર્યો છે કે દેશના મુખ્ય જૈવિક અનુસંધાન સંસ્થાના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસનો સામનો કરવા માટે એક એન્ટીબોડી વિકસિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. આ વિશે જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે આ એન્ટીબોડી વાયરસ પર હુમલો કરે છે અને તેને શરીરમાં નિષ્ક્રિય બનાવી દે છે. રક્ષામંત્રીના નિવેદન અનુસાર એન્ટીબોડીને વિકસિત કરવાનું કામ પૂરું થઈ ચૂક્યું છે. હવે આ સંસ્થાન આ એન્ટીબોડીને પેટન્ટ કરાવવાની પ્રક્રિયામાં લાગેલું છે. ત્યારબાદ મોટા પાયે તેના ઉત્પાદનનું કામ શરૂ થશે. ઇઝરાયેલના રક્ષા મંત્રાલયના ટ્વિટર હેન્ડલ પર આને લગતા 3 ટ્વીટ કરાયા છે, જેમાં લખાયું છે કે પાછલા 2 દિવસોમાં IIBR-એ એક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સફળતા હાંસલ કરી છે. સંસ્થાને એક એવું એન્ટીબોડી વિકસિત કર્યું છે જે કોરોના વાયરસને નિષ્ક્રિય કરી મૂકશે. બીજા ટ્વીટમાં લખાયું છે કે આ એન્ટીબોડીના પ્રમુખ પેરામીટર પૈકી એક એ છે કે એન્ટીબોડી મોનોક્લોનલ, નવું અને શુદ્ધ છે. તેમાં હાનિકારક પ્રોટીનનું પ્રમાણ ઓછું છે. બીજું એ કે એન્ટીબોડી કોરોના વાયરસને નિષ્ક્રિય બનાવી શકે છે. અને ત્રીજું એ કે જીવલેણ પ્રકારના કોરોના વાયરસ પર આ એન્ટીબોડીનું પરીક્ષણ કરાયું છે. તેમજ ત્રીજા ટ્વીટ પ્રમાણે જો વિશ્વભરના વિસ્તૃત વૈજ્ઞાનિક પબ્લિકેશનને જોતા એવું લાગે છે કે IIBR-એ એવું પ્રથમ સંસ્થાન છે જેણે ઉપરોક્ત ત્રણેય માપદંડોને એક સાથે હાંસલ કરવામાં વૈજ્ઞાનિક સફળતા હાંસલ કરી છે. ઇઝરાયેલના રક્ષામંત્રી બેનેટે IIBR-ની લેબની યાત્રા કરી, જે દરમિયાન તેમણે કોરોના વાયરસ માટે એક વેક્સિન વિકસિત કરવાનો આદેશ આપ્યો. રક્ષામંત્રીના કાર્યાલય તરફથી જારી કરાયેલા નિવેદન અનુસાર રક્ષામંત્રીને લેબમાં એ એન્ટીબોડી દેખાડવામાં આવ્યું જે વાયરસ પર મોનોક્લોનલ પ્રકારે હુમલો કરે છે અને બીમાર વ્યક્તિના શરીરમાં રહેલા વાયરસને નિષ્ક્રિય બનાવી દે છે. નિવેદન અનુસાર એન્ટીબોડીને વિકસિત કરવાનું કામ પૂરું થઈ ચૂક્યું હતું અને હવે સંસ્થાને તેને પેટન્ટ કરાવવાની તૈયારીમાં છે. આ પ્રક્રિયાના બીજા તબક્કામાં સંશોધકો આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે સંપર્ક સાધશે, જેથી વેપારી સ્તરે એન્ટીબોડીનું ઉત્પાદન શક્ય બનાવી શકાય. રક્ષામંત્રી બેનેટે જણાવ્યું છે કે મને આ મહત્વપૂર્ણ શોધ માટે સંસ્થાના કર્મચારીઓ પર ગર્વ છે. તેમની ક્રિએટિવિટીને કારણે જ આ શક્ય બન્યું છે. આ વર્ષે ઇઝરાયેલના એક અખબારે મેડિકલ સ્ત્રોતોના હવાલાથી જણાવ્યું હતું કે સંસ્થાનના વૈજ્ઞાનિકોએ વાયરસના જૈવિક તંત્ર અને ગુણોને સમજવામાં સફળતા હાંસલ કરી છે. હવે વાત કરીએ કે આખરે આ મોનોક્લોનલ એન્ટીબોડી શું હોય છે. અમેરિકાના નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે મોનોક્લોનલ એન્ટીબોડી એ પ્રકારનું પ્રોટીન હોય છે જે લેબમાં વિકસિત કરાય છે. તે દર્દીના શરીરમાં હાજર વિરોધી કણ પર જઈને ચોંટી જાય છે. આવા ઘણા પ્રકારના એન્ટીબોડી હોય છે. તેનો ઉપયોગ અગાઉ પણ ઘણા પ્રકારના કેન્સરની સારવારમાં થતો રહ્યો છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના મેડિકલ ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ અતુલ કક્કડ જણાવે છે કે મોનોક્લોનલ એન્ટીબોડી કોઈ નવી શોધ નથી. પહેલા પણ તેનો ઉપયોગ કેન્સર, ગાંઠ અને અન્ય પ્રકારના રોગોના ઉપચાર માટે થતો રહ્યો છે. મોનોક્લોનલ એન્ટીબોડી રેડીમેડ હોય છે. તેના નામ જ છે મોનો, એટલે કે એક. તે એક ટાર્ગેટ પર કામ કરે છે. ડોક્ટર અતુલ અનુસાર આપણું શરીર ચેપથી બચવા માટે ઘણા બધા સ્તરે કામ કરતું હોય છે. માનવ શરીર જાતે ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનું એન્ટીબોડી બનાવે છે જે પ્લાઝ્મા સેલમાંથી બને છે. મોનોક્લોનલ એન્ટીબોડી પણ ઇમ્યુનોગ્લોબ્યુલિન એન્ટીબોડી માફક જ હોય છે, તેથી તેના નામમાં ક્લોન પણ છે. મોનોક્લોનલ એન્ટીબોડીનો ટાર્ગેટ ઇમ્યુનોગ્લોબ્યુલિન એન્ટીબોડીની અંદર રહેલી એક સાઇટ પર હોય છે. મોનોક્લોનલ એન્ટીબોડી સંક્રમિત સેલ પર જઈને ચોંટી જઈને તેને ન્યુટ્રલાઇઝ એટલે કે નિષ્ક્રિય બનાવી દે છે. ડોક્ટર અતુલ કક્કડ પ્રમાણે આપણને જે પ્રકારના સેલની જરૂર હોય છે તેને પહેલા પ્રાણીમાં ઇન્જેક્ટ કરાય છે. પ્રાણીને લેબમાં લઈ જવામાં આવે છે. લીવરની પાસે તિલ્લી નામક એક અંગ હોય છે. પ્રાણીના અંગમાં એન્ટીબોડીનું નિર્માણ થાય છે. એન્ટીબોડી અને તિલ્લીના સેલને ફ્યુઝ કરીને એક હાઇબ્રિડ બનાવાય છે. હાઇબ્રિડ એટલે કે મિશ્રણ. તેનાથી જ એ એન્ટીબોડી બને છે જેની જરૂરિયાત છે, જેને બાદમાં મનુષ્યોને આપવામાં આવે છે. જો કે ડોક્ટર કક્કડ જણાવે છે કે ઇઝરાયેલના પરીક્ષણની વિગતો આવ્યા બાદ જ એ વાતની ખબર પડશે કે કોરોના વાયરસ પર આ ઇલાજની કેટલી અસર થશે. જ્યાં સુધી પેપર પબ્લિશ નહીં થાય અને અમને વિગતો નહીં મળે ત્યાં સુધી કંઈ કહી શકાય એમ નથી. ઇઝરાયેલના મામલાઓના જાણકાર હિરેન્દ્ર મિશ્ર પ્રમાણે હાલ તો સંશોધકોએ એ જણાવ્યું છે કે તેમણે એવા પ્રોટીનને ઓળખી કાઢ્યા જે દર્દીના શરીરની અંદર જઈને વાયરસને ખતમ કરવામાં સક્ષમ છે. તેમજ સંસ્થાન ટૂંક સમયમાં આ સંશોધન અંગે એક પેપર પબ્લિશ કરશે. હાલ આ એન્ટીબોડી અંગે વધુ માહિતી નથી અપાઈ. તેમજ નિવેદનમાં પણ આ એન્ટીબોડીનું પરીક્ષણ માનવ પર કરાયું છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી અપાઈ. IIBR-ની સ્થાપના વર્ષ 1952માં
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ સાયન્સ કોર્પ્સના એક વિભાગ તરીકે થઈ હતી. બાદમાં તે એક નાગરિક સંગઠન બની ગયું. તકનીકીપણે તે વડાપ્રધાન કાર્યાલયની દેખરેખમાં આવે છે, પરંતુ હકીકતમાં તેણે રક્ષા મંત્રાલય સાથે મળીને કામ કરવાનું હોય છે. કહેવાય છે કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ 1 ફેબ્રુઆરીના રોજ કોરોના માટે એક રસીની શોધ કરવાનો આદેશ આપ્યો હતો.